वासी नारायणस्य स्वरूपम् त्वमेवासी मूलाक्षरम् च प्रयागम् त्वमेवासी शास्त्री च योगी स्वरूपम् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन् चिरंजीव स्वामिन् शतं जीव स्वामिन्। एक रुचि एक दिल एक भाव भगवत भाव थी आपणे सौ अक्षर ब्रह्म छे पछी रहयो कोण एक महाराज ज रह्या आनंद देह धारण कर्या सौ अक्षर ब्रह्म छे अन अक्षर ब्रह्म ले एक ज आकार है महाराज जे अक्षर ब्रह्म नु शरीर छे ते महाराज ज होय।
જોઈ મૂર્તિ મનો હર તારી જોઈ મૂર્તિ મનો ઉપરથી
उत्पत्ति पालन प्रलय था, मरी मर जीविन
વસ્તુ પ્રગટાવી છે. શુભ વિચાર. હૈયું તપાસી ત્યારે આપણને ખ્યાલ આવે ગોટાળા કેટલાય થતા હોય, મન બિચારું રખડ્યા જ કરતો હોય, રખડ્યા જ કરતો હોય. એટલે સત્સંગ, એટલે ભગવદ્ ગીતા અશોકભાઈ ગુરુ ભક્તિ સ્વામીજી સુખદેવ સ્વામીજી કિશનજી ગુંજનભાઈ દિવ્યાંગ એવા મિત્રોની સાથે ખરેખરી મૈત્રી મસ્ત. હૈયું તપાસી તો અનંત પ્રકારના ઉલઝનો હોય. બાપરે બાપ, એને શાંત કરવા છે. દિમાગ તપાસીએ ત્યારે ખબર પડે કે અનંત પ્રકારની ચિંતાઓ હોય, નિશ્ચિંતામાં જવું છે. હૃદય તપાસીએ ત્યારે અનંત પ્રકારના બ્રહ્માંડો હોય, આત્મીયતામાં જવું છે. એક જ કામ કર્યા કરજો, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં એવા ભગવદી યુવકોની સાથે દોસ્તી છોડતા નહીં. કિશનજી, ગુરુપ્રસાદ સ્વામીજી, ગુંજન ભક્તિ સ્વામીજી એવા સંતોની સાથે મૈત્રી વધારતા જ રહેજો, વધારતા જ રહેજો. આપણે ભૂલવાનું નથી. આ ત્રીજી વખત આટલી બધી સભાના અહીં દર્શન કરું છું. તમે વાતની આજે અપેક્ષા રાખવી છે તમારી પાસે. પહેલી વાત, જય સ્વામિનારાયણ. મૂવીની પૂર્ણાહુતિ આસ્તે કરી દેજો, ભલે કરી દેજો. ઘણા મને પૂછે કે મૂવી ના જોઈએ તમારે સમય ક્યારે જાય. મેં બહુ સ્પષ્ટપણે કહી દીધું, ત્રણ ગ્રંથ રાખવા અથવા કેસેટો રાખવી અથવા એવા વડીલ સંતો ભક્તો સાથે મૈત્રી વધારવી જેના ફળ સ્વરૂપે હૃદયમાં એક નિરાંત પ્રગટે, નિશ્ચિંતા પ્રગટે. દેવાની સભા હોય, સંતો સાથેની મૈત્રી હોય, પ્રભુ આપણને ત્રણ વસ્તુ બક્ષિસમાં આપે. પહેલી નિશ્ચિંતા, કોને જોઈતી ન હોય. અનંત પ્રકારની ઉપાધિમાંથી માનવી બિચારો પસાર થઈ રહ્યો છે અને આપણે કોઈ પણ ભોગે નિશ્ચિંતાથી જીવન જીવી લેવું છે. એવા ભગવદી સાથેની ખરેખરી દોસ્તી હશે અને ભજન કરતા રહીશ. પ્રસંગો જીવનમાં આવવાના બનવાના, એવી વખતે આપણે ભજન કરવાનું છોડતા અને મિત્રો સારા રાખશું. ત્રણ વસ્તુ આપણા જીવનમાં હશે તો મહારાજને સ્વામી શાસ્ત્રી દેવગી મહારાજ કાકાજી બાપાજી મહન સાંઈ ડોક્ટર સાંઈ પ્રમુખ સાંઈ મહારાજ આપણને સહજતાથી શુભ વિચારમાં લઈ જશે.
સહજતાથી આત્મીયતામાં લઈ જશે. અને સહજતાથી જય સ્વામિનારાયણ, મન બુદ્ધિથી પારનો સંબંધ કરાવી છેલ્લો જન્મ કરશે. ધરતી પર અથડામણ જેવી વસ્તુ જ નહીં આવ્યા અને ગયા. જય સ્વામિનારાયણ. જન્મ અને મરણના રોગની પૂર્ણાવતી માટે આ સત્સંગ અનિવાર્ય છે. દરેકને વર્યો છે, જાગજો. એટલા મારે સત્સંગ ત્રણ રોગની પૂર્ણાવતી, એક જન્મ મરણ, બીજો બુરા વિચારોની પૂર્ણાવતી, શુભ વિચાર જ અખંડ, અને ત્રીજો સુહૃદભાવ જીવનમાં સહજ રહે, તને વસ્તુને પ્રાપ્ત કરવી છે. ચિંતા રહેતું જીવન, શુભ વિચાર, આત્મીયતા અને સુહૃદભાવથી ભરેલું જીવન આપણે કોઈ પણ ભોગે પ્રગટે તે માટે ભગવદી એવા મિત્રોની સાથે દોસ્તી વધારતા જજો. બસ સર્વે રોગની એક જ દવા. નિશ્ચિંતામાં જવું છે, એક સુવિચારમાં જવું છે, બે સુહૃદભાવ પ્રગટાવો છે, ત્રણ એવા ભગવદી મિત્રોની સાથે મૈત્રી વધાર્યા કરવા. એમાં કોઈ બહુ છૂટ નહીં. ભગવદીઓ સાથે સરળતા મેળો સંબંધ રાખવાનો, એમનું કોઈ સૂચન હોય હરેક સેકન્ડને એનો સ્વીકાર કરતા જ રહેવાનો, કરતા જ રહેવાનું. જેના ફળ સ્વરૂપે છેલ્લો જન્મ થઈ જાય, અઘરી વસ્તુ છે. જન્મ મરણને ગર્ભાશ્રની ફાંસીમાંથી મુક્તિ ખૂબ અઘરી વસ્તુ છે. આઠમાની ઈશાનો પ્રલય ખૂબ અઘરી વસ્તુ છે. પણ આજે આપણને સરસ તક મળી ગઈ છે. સરસ સંતોનો યોગ છે, બધા બેઠા છે. ભક્તિ સ્વામીજી, ગુરુ પ્રસાદ સ્વામીજી, અશોકભાઈજીમાં સંતો, એની સાથે દોસ્તી, તમારા જે ગ્રુપ લીડર હોય, જે વડીલ હોય, જે સભામાં સંચાલક હોય, એનો સમ્યક સ્વીકાર કરતા રહેજો. મંડળના વડીલ હોય, સભાના સંચાલક હોય, ઘરના વડીલ હોય, આપણી પરમ પવિત્ર ફરજ છે. ફરીથી કહું છું, કોઈ પણ ભોગે નિશ્ચિંત શુભ વિચારમાં જવું છે. એક બે બેકાર વિચાર ન જોઈએ, એક હાથમાં નિશાનો વિચાર ન જોઈએ, એક કામરૂ લોભનો વિચાર ન જોઈએ. એ વર્ષમાં સુરતમાં એકતાથી જીવી લેવા માટેની જે આલોચ જ હોય, એવા ભગવદીય સાધેની ખરેખરી મૈત્રી હોય, અને દરરોજ રાત્રે સરવારો બાદબાકી કરીને ભજન કરીને સુઈ જવાની ટેવ હોય, ત્રણ વસ્તુ બાકી રાખજો. સૌ સુહૃદભાવ એકતાથી જીવવાનો દ્રઢ ઠરાવ, બે સારા સાધુ, ચાર સારા હરિભગત જોડે દોસ્તી,
અને સરવારો બાદબાકી કરીને મજા કરવાની ટેવ. આટલું આપણા જીવનમાં હશે તો આપણે સર્વ પ્રકારે સુખી થઈ જઈશું. પણ વડીલોની આગળ સરળતાને રહેવાની સભા એને ક્યારેય છોડવાનું નહીં, આટલું પાકું રાખજો. બધા જ પ્રકારની પ્રાપ્તિ થઈ જઈશું, સર્વ પ્રકારે સુખી થઈ જઈશું, ધનથી ધનથી મનથી સુખી થઈ જઈશું. પણ રહેવાની સભા, ભગવદીઓ સાથેની મૈત્રી, રાત્રિનું ભજન અથવા સવારનું ભજન, આટલું થોડું કરવાનું છે. જેના ફળ સ્વરૂપે સર્વ પ્રકારે નિરાંત આપણા જીવનમાં પ્રગટી જાય. વડોદરાની ધરતી પર વર્ષો પહેલા એક સત્સંગ સભાની અમારી શરૂઆત થઈ. એક દીકરાને મેં સામાન્ય સહજતાથી કહ્યું, બેટા સભામાં જજે. મને કે મને ઊંઘ આવશે, કોઈ દિવસ પ્રેક્ટિસ નથી ગયો નથી. મેં તરત જ કહ્યું, પણ એમની સાથે મિત્રતા વધારે છે. સભામાં જઈશ તો ભગવદી વડીલની સાથે, યુવકો સાથે મૈત્રી થશે, અને મૈત્રી થશે એટલે જય સ્વામિનારાયણ શુભ વિચારોની શરૂઆત થઈ જશે. નિર્દોષ બુદ્ધિને સુહૃદભાવ સહેજે રહેશે તો આપણે આટલા બધા, ગઈ વખત બી આવ્યો હતો, ત્યાર પહેલાં બી આવ્યો હતો, તમે બધાના દર્શન એવું કરતો જ રહું છું, કરતો જ રહું છું. પણ પકડી રાખજો એટલે કોઈ પણ ભોગે સભા અને ભગવદીઓ સાથેનો સમાગમ મૈત્રી હશે. રાત્રે નફો તો ન કાઢીને ભજન કરવાનો સ્વભાવ હશે તો આપણે બધા સર્વ પ્રકારે સુખી થઈ જઈશું. સહેજે 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 બાપા આપણને બહાર આપી દેશે, પણ ભૂલી નહીં જવાનું. તમારે દરરોજ રાત્રે ધ્યાન રાખવાનું, ભજન સવારનું થયું છે, દિવસ દરમિયાન આત્મીયતા સુહૃદભાવ વધ્યા છે, રાત્રે ભજન કરીને સૂઈ જઉં છું, બધા બધી પ્રકારે સરળ પ્રકારે આપણે સુખી થઈ જવાનું. મોટા મોટો રોગ છે હઠમાન ઈર્ષા. દરેક જીવમાં જેનો જન્મ છે, 600 કરોડની જનતા છે, એ પૃથ્વી પર આવે છે, એનું કામ નહીં કરે, હઠમાન ઈર્ષા. 600 કરોડની જનતા, હું જયારે ભણતો હતો ને ત્યાં 300 કરોડ હતા, 600 થઈ ગયા. પણ આપણે ખરેખર દ્રઢ ઠરાવ કરીશું જે કોઈ પણ ભોગે ભગવદીઓનો સમાગમને સહસ્રુત એકતાથી જીવી લેવાની ભાવના, ઇવન ભગવદીઓનો સમાગમ હશે તો એ સહસ્રુત ભાવ એકતાથી જીવી લેવાશે, ઇવન ભગવદીઓનો સ્વભાવ હશે તો ભજન કરવાનું બળ મળશે, ઇવન ભગવદીઓ સાથેનો સમાગમ હશે તો નિરાતે જીવાશે, ઇવન ભગવદીઓ સાથેનો સમાગમ હશે શુભ વિચાર અને ચિંતા રહેતું જીવનને સાચા પ્રેમમાં જતા રહીશું. આજે તો બધા આટલા બધા મુક્તોનો દર્શન કર્યા, મને બહુ આનંદ થયો. પણ પાકું રાખજો, સાદી વાતો છે, બે સારા મિત્રો સાથે દોસ્તી,
અને બે સારા મિત્રો સાથે દોસ્તી હોય તો સભામાં ઓટોમેટિક જવાય, અને સભામાં ઓટોમેટિક જવાય તો જય સ્વામિનારાયણ. ઇન્દ્રિયો પોઝિટિવ થાય જ, ઇન્દ્રિયો પોઝિટિવ થાય એટલે સુવિચાર પ્રગટે જ, અને સુવિચાર પ્રગટે એટલે છેલ્લો જન્મ થઈ જાય જ. એટલે આટલું જ પકડી રાખજો બસ. સભામાં જવાનો દ્રઢ ઠરાવ કરજો, અને બે સારા સંતો અને બે સારા ભગવતી યુવકો એમની સાથે ખરેખરી દોસ્તી હશે. બધા સંકલ્પો ધરતી માત્ર ન પૂરા થશે. નોકરું નહીં મળતું હોય તો એ મળશે. અહીંયા તકલીફો હશે તો એ જશે. વિચારોની ગંદી હારમારા હશે તો એ પૂર્ણાવતિ થઈ જશે. એટલે આટલું જ પકડી રાખવાનું છે. બે સારા સાધુ, ચાર સારા હરિભગતની જોડે દોસ્તી રાખવાની. એમાં બધા પગારના ભાવોની પૂર્ણાવતી અને સુંદર સુહૃદભાવના જીવનની શરૂઆત થઈ છે. બે સારા સાધુ, ચાર સારા હરિભગત, આટલું જ એક વાક્ય યાદ રાખો. બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો હશે, સુવિચારની શરૂઆત થઈ જશે, નિશ્ચિંતતાથી જીવાશે, સુંદર સુહૃદભાવથી જીવાશે, સાચા પ્રેમથી જીવાશે, જેના તે ભજન થશે. બાકી તો જય સ્વામિનારાયણ. 30 મિનિટ નિર્વિકલ્પને ભજન કરવું હોય, સુવિચાર નિરંતર પ્રગટાવ હોય, આટલું જ કરવાનું છે. બે સારા સાધુ, ચાર સારા હરિભક્ત જોડે ખરેખરી દોસ્તી રાખજો. એટલી સાદી વાત છે. બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો. બાપાને મેં પૂછ્યું હતું વર્ષો પહેલાં, ગોંડલ ગયા, શરૂઆતના દિવસો હતા, તમારે શું કરવું જોઈએ? સ્વામીજી એક જ વસ્તુ પૂછ્યા, બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો યુવકો, એક લોકોની જોડે આપણે દોસ્તી બાંધી વાળી, જેના ફળ સ્વરૂપે ભજન નહીં થતું હોય તો ભજન કરવાનું મન થશે. બેકાર વિચારો છે એના બદલે સુવિચારો પ્રગટી પ્રગટી જશે. ત્યારે જિંદગીમાં નિરાંત ના જોઈ હોય તો સાચા આનંદની શરૂઆત થઈ જશે. એના ફળ સ્વરૂપે આપણો છેલ્લો જન્મ થઈ જાય. આપણે વાવાવંટોળમાં આવવું નથી. ભયંકર વંટોળ, એમાંથી આપણે બહાર નીકળવું છે. આટલું જ રાખજો. ત્રીજી વખત બોલું છું, બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો, એની સાથે દોસ્તી હશે. ફરીથી વાત કરું છું, સભામાં જવાનું મન થશે, સભામાં જશો એટલે સુવિચારો પકડશે, સુવિચારો પકડશે એટલે શાંતિથી ભજન થશે, અને શાંતિથી ભજન થશે એટલે નિરાંતવાળા જીવનની શરૂઆત થઈ જશે. અખંડ આનંદમાં જતું રહેવાશે. આટલી બધી આ મોટી સેના જોઈને મને બહુ આનંદ થયો. પણ જાગજો, જાગતા રહેજો. એક ધાર્યું ન વર્તાય તો આપણા વડીલ ભક્તો, વડીલ સંતો હોય, વડીલ યુવકોને આપણને ટોપમાં વરવાનો અધિકાર આપજો. એ આપણને સૂચન કરે તો બહુ પ્રેમથી સ્વીકારજો. એ આપણને આપણી પર અધિકાર કરી શકે એવો સંબંધ બાંધજો. કોઈ ભૂલ કરી હોય તો તરત દેખાડીને આપણને માર્ગે ચડાવી દે, એ મારીને ખપ રાખજો. જે ભૂલતા ને ખરેખરી મૈત્રી પ્રીતિ હશે તો જય સ્વામિનારાયણ. સર્વ પ્રકાર આપણે સુખી થઈ જશું.
समाज में सुखी, व्यवहारिक रीते सुखी અને આધ્યાત્મિક રીતે સુખી, ત્રણે પ્રકારે આપણે સુખી થવું છે. આજના યુવાનોની કરુણ હાલત છે. અમે તો બહુ જઈએ છીએ, બહુ ફરીએ છીએ. હમણાં જ બોમ્બેથી થોડા દિવસો પહેલાં બોમ્બે ગયો હતો. કરોડપતિ દીકરાની ઘેર જવાનું થયું. રડે, એટલું બધું રડે, એટલું બધું રડે. બહુ તારી પાસે બધી સાનુકૂળતા, ફ્રીજ, ટીવી, એસી, બધું જ. ને તું રડું છું કેમ? બધી રીતે દુઃખી છું. પછી મેં તરત પૂછ્યું, બધી રીતે એટલે શું? બિચારો બોલી ઉઠ્યો, શરીરમાં અપ્સ એન્ડ ડાઉન ચાલ્યા જ કરે. ઘડીકમાં શરીર સારું, ઘડીકમાં જય સ્વામિનારાયણ. પાર્વતીના કેટલાય રોગો ભોગવ્યા જ કરું છું. દેહનું પ્રારબ્ધ છે એક, ધનનું પ્રારબ્ધ છે બે, અને મનનું પ્રારબ્ધ છે ત્રણ. એ ત્રણ આપણે બદલવા છે. દેહનું પ્રારબ્ધ, ધનનું પ્રારબ્ધ, મનનું પ્રારબ્ધ. એક જ કામ કરવાનું. બે સારા સંતો, ચાર સારા હરિભક્ત. ત્રીજી વખત બોલ્યો, સર્વ પ્રકારે સુખી થવાનું એક જ માર્ગ. બે સારા સંતો, ચાર સારા હરિભક્ત જોડે દોસ્તી, ચાર સારા મિત્રો સાથે દોસ્તી, તમારા જેવા સરખે સરખા હોય એ જોડે દોસ્તી. ભગવદ મિત્રો રાખજો. બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો જયારે દોસ્તી રાખીએ, સરળ પ્રકારે આપણે સુખી થઈ જવાય. સંસારના કજિયાની પૂર્ણાવતી થઈ જાય. બુઢા બુઢા વિચારોની પૂર્ણાવતી થઈ જાય. ઘરમાં સુહૃદભાવની સંપૂર્ણ રીતે શરૂઆત થઈ જાય. કોઈ જાતનો પ્રશ્ન સમાજમાં ને વ્યવહારમાં ના રહે. ભગવાન સ્વામીને આ વખતની એક પ્રસંગની વાત કરી. દાદા ખાચરના દરબારમાં ભગવાન સ્વામીને 28 વર્ષ રહ્યા. દાદા ખાચર ભગવાન સ્વામિનારાયણ એક જ વાત કરી કે તારા દરબારમાં 28 વર્ષથી રહું છું. પણ તારા હૃદયમાં હટમાની સારા ભાવો એવા જ પડ્યા છે. ભાવ ફેરને અભાવને રુચિ એવી જ, એટલી જ પડી છે. મારો પ્રસાદ જમું છું છતાંય નિરાંત નથી. ઊંઘમાં બેસેલી છે. દાદા ખાચર રડી પડ્યા. જેના ઘરમાં ભગવાન સ્વામિનારાયણ 20 વર્ષ થયા, 22 વર્ષ થયા, 25 વર્ષ થયા, મહારાજે દાદા ખાચર રડતા હતા. ફરી મહારાજે કહ્યું, એક જ કામ કર, ગોપાલ સ્વામી જેવા સાધુનો સમાગમ કરો, મુક્તાન સ્વામી જેવા સાધુનો સમાગમ કરો. પર્વતમેન ગોર્ધનભાઈ સાથે મૈત્રી રાખો. આટલું જ વાત કરી. બે સારા સંતો, ચાર સારા હરિભક્તો. આપણે આટલું પકડી રાખવાનું છે. બે સારા સંતો અને ચાર સારા હરિભક્તો, એ બંનેની સાથે આપણે ખરેખરી દોસ્તી બાંધી દઈએ તો આપણે સરળ પ્રકારે સુખી થઈ જવાય. પણ આ જય સ્વામિનારાયણ, એથી ભૂઢા વિચારને કોણ ટાળે? અહીંથી ભૂઢા વિચારને કોણ ટાળે? સત્સંગ.
हृदय में साचो प्रेम कौन प्रगटावे तो सत्संग। आत्मानी यात्रा प्रभु तरफ निरंतर क्यारे चाले तो सत्संग। छेल्लो जन्म क्यारे थाय तो सत्संग। आटलो बधो युवा समाज ज्यारे बैठो छे त्यारे मारे तमने एक ज वात कहेवी छे, बे सारा संतो, चार सारा हरिभक्त जोड़े दोस्ती राखजो। आटलू भूलता नहीं, જેની જોડે અંગત હેત થઈ જાય એની જોડે ખુલ્લા દિલનો સંબંધ બાંધજો। ફરીથી બોલું છું, બે સારા સાધુ, ચાર સારા હરિભક્ત જોડે દોસ્તી રાખજો। એમાં કોઈની જોડે અંગત હેત થઈ જાય એની સાથે ખુલ્લા દિલથી વાતો કરવાની, બસ તો જવાબદારી પ્રભુ આપણી બધી જ માથે લઈ લે। આજે તો ચારેય બાજુ સંસારમાં ધમાલ ધમાલ ધમાલ, ઉપાધિના કોઈ પાર નહીં, પૈસો હોય તો એ નિરાંત નહીં, પૈસાથી શાંતિ નથી ખરીદાતી, પૈસાથી સુવિચાર નથી ખરીદાતા, પણ પૈસાથી ગમે લીધો આઈસ્ક્રીમ ખાઈ પછી ઠંડક ન થાય, અહીં સુવિચાર ન પ્રગટે, અહીં સાચો પ્રેમ ન પ્રગટે। તમને એવો ઉદ્યોગ આપો જેના ફળ સ્વરૂપે નિરંતર થોડું ભજન કરવાની ટેવ પડી જાય। અમને એવો ઉદ્યોગ આપો કે મન બદલીને ન ગમે છતાંય ભજન કરવાનું મન થાય। અમને એવો ઉદ્યોગ આપો કે ગમે તેવા ગંદા વિચારો ઉઠે પણ એની ચિંતા કર્યા સિવાય ભજન કરવાનું આપણને બળ થાય, બળ મળે। કોઈને ચિંતા હોય, કોઈને બુરા વિચાર હોય, કોઈને બીજા સામાજિક સંસારિક પ્રોબ્લેમ હોય, એની કોઈ ચિંતા કર્યા સિવાય ભગવતી સંતો અને ભગવતી યુવકો સાથેની દોસ્તી, ભગવતી હરિભક્તો સાથેની દોસ્તી ક્યારેય ઓછી નહીં થવા દેવાની, આટલું જ પાકું રાખવાનું છે। એટલે ગુણાતા છે કે બે સારા સંતો, ચાર સારા હરિભક્તો હોય એમની સાથે આપણે દોસ્તી વધારે જ કરવાની, વધારે જ કરવાની, વધારે જ કરવાની, એ સારો સમાગમ મળશે, સારી વાણી મળશે જ, સુવિચારો પ્રગટશે જ, નિરાંત પ્રગટશે જ, રજોગુણ તમોગુણના ગમે તેવા ભયંકર પ્રભાવ હશે અહીંયા, એ ક્યારે જતા રહેશે ખબર નહીં પડે। રજોગુણ તમોગુણ તો બહુ ખતરનાક, બે મિનિટે જંપા ના દે, પણ ક્યારે શું વિચારમાં જતા રહીશું ખબર, પણ બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો, આટલી આપણે આટલું આપણે દ્રઢ કરીને જીવવાનો દ્રઢ ઠરાવ કરીશું, બધા પ્રકારની નિરા થઈ જશે। ચારે બાજુ ઉપાધિઓમાં સંસાર પસાર થઈ રહ્યો છે, બાપરે બાપ, નાનાને નાનું, મોટાને મોટું, પણ ગરબડ હોય, ઘર ઘરમાં કંકાસ, બીજે સમનારાયણ, સગી બે બહેનો, સગા બે ભાઈની સાથે પણ ન હોય, પણ ક્યારે ધમાલ થઈ જાય ખબર ન પડે। એટલે અનંત પ્રકારના સંસારની ઉપાધિઓમાંથી અને મનની ધમાલોમાંથી દૂર નીકળવા માટે સંસારની અનંત પ્રકારની ઉપાધિઓ અને મનના અનંત પ્રકારના ભૂરા વિચારો આ ઉપાધિઓમાંથી બહાર નીકળવા માટે બે સારા સાધુ, ચાર સારા હરિભક્તો, આટલું અમને બહુ પાકું રાખવાનું। કરોડ વાતની એક જ વાત છે, આટલું જ પકડી રાખજો, બધા જ ગુણ આવશે, સંસ્થાનો બધા પ્રકારની સરળતા આવી જશે, બધા અનંત પ્રકારના સુવિચાર પકડી જશે, ચિંતા રહીતા જીવનમાં નિરાંતે જીવાશે, શાંતિથી ભજન આપણે કરી શકીશું, આટલું પાકું રાખવાનું। બે સારા સાધુ અને ચાર સારા હરિભક્તો,
જેના ફળસ્વરૂપે અનંત પ્રકારની ઉપાધિઓ અને અનંત પ્રકારના આંતરિક મનના રોગો, કામક્રોધ લોભ હઠમા નિશા, બાપ રે બાપ, અનંત પ્રકારના ગંદા વિચારો, એની ક્યારે પુનરાવૃત્તિ થઈ જશે આપણને ખબર નહીં પડે. તો આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, બાપાજી, મહાન સાહેબ, ડોક્ટર પ્રમુખ સાહેબ મહારાજ, સૌના શરણાવિંદ એક જ પ્રાર્થના છે, પ્રભુને પ્રાર્થના કર્યા જ કરજો. કોઈ સ્વાર્થ નથી, ગુરુને કોઈ સ્વાર્થ નથી, પ્રભુ સ્વામીને કોઈ સ્વાર્થ નથી, કોઠારી સ્વામીજીને કોઈ સ્વાર્થ નથી, અશોકભાઈને કોઈ સ્વાર્થ નથી. આટલું પાકું રાખવાનું, બે સારા સાધુ અને ચાર સારા યુવકો કે ચાર સારા હરિભક્તો, એમની સાથે દોસ્તી વધાર્યા જ કરવાની, વધાર્યા જ કરવાની, જેના ફળ સ્વરૂપે જીવન સ્મૂથ ગોઈંગ થતું જ જશે, થતું જ જશે, થતું જ જશે. ધીમે ધીમે શુભ વિચારો પકડતા જશે, પકડતા જશે, પકડતા જશે. ધીમે ધીમે બેકાર વિચારોની પૂર્ણાવતી થતી જ જશે, થતી જ જશે, થતી જ જશે. છેવટે નિરાંતવાળા જીવનથી આનંદસભર થઈએ, અખંડ દીપોત્સવી તમારા સંસારમાં મહારાજ પ્રગટાઈ દેશે. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, કાકાજી, બાપાજી, મહંત સાહેબ, ડોક્ટર પ્રમુખ સાહેબ મહારાજ, સૌના ચરણાવિંદ એક જ પ્રાર્થના છે, અમને અમારા ભગવદીઓ સાથે, બહેનો ને બહેનો સાથે, સુરત સર્વેશ્વર સર્વમંગળ એવી બહેનો સાથે ને બહેનો દોસ્તી રાખે. તમે બધા યુવકો આવા પાછા આવા સંતો ને હરિભક્તો સાથેની દોસ્તી વધારવાની આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, બાપાજી, ડૉક્ટર, સૌના ચરણાવિંદ એક જ પ્રાર્થના છે, બે સારા સાધુ, ચાર સારા યુવકો કે ચાર સારા હરિભક્તો સાથે પ્રભુ તમારી તમારી સમ્યક દોસ્તી કરાવીને પ્રભુ તમને સર્વ પ્રકારે તન ધન મનથી અને સંસારની વિટમણાઓમાંથી મુક્ત કરી સર્વ પ્રકારે સુખિયા સુખિયા કરે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.